નમસ્કાર અને ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને તમારી સાથે હું છું ધ્રુવી. આપણે રૂપિયા માટેની બેંક કે બ્લડ બેંકનું નામ અવારનવાર સાંભળ્યું છે, પણ આજે આપણે જાણીશું શાકભાજી, ધાન્ય પાકો તેમજ કઠોળ સહિતના દેશી બિયારણોની બેંક જે વર્ષોથી કેશોદ બાદ ચલાવવામાં આવે છે, જેનું નામ છે બીજ બેંક. તો આવો જાણીએ આ બીજ બેંક વિશે. વ્યૂ 1. શાકભાજી, ધાન્ય પાકો, કઠોળ સહિતના દેશી બિયારણોની જેની બીજ બેંક ચલાવતા ભરતભાઈ નશીત, જે કેશોદ તાલુકાના ટીંટોળી ગામના વતની છે. હાલ તેમના વ્યવસાય માટે કેશોદમાં રહે છે, સાથે પોતાના ઘરે બીજ બેંક કાર્યરત કરેલ છે. સૃષ્ટિ સંસ્થામાં જોડાયેલા ભરત નશીતે શરૂઆતમાં શાકભાજી, ધાન્ય પાકો, કઠોળ સહિતના દેશી બિયારણોની 50 જેટલી વેરાયટીથી શરૂઆત કરી હતી, જેમાં ખેડૂતોને જરૂરિયાત મુજબના બિયારણો આપતા જ જે બિયારણોમાંથી ખેડૂતો વાવેતર કરી ઉત્પાદન મેળવી જરૂરિયાત મુજબનું બિયારણ રાખી વધારાનું બિયારણ ભરતને પરત કરે છે, જેમાં ધીરે ધીરે બીજ સંગ્રહ વધતા ભરતે બીજ બેંક કાર્યરત કરી, જેમાં હાલમાં આશરે 300થી પણ વધારે જાતના બિયારણનો સંગ્રહ કર્યો છે, જે સંગ્રહમાંથી ખેડૂતો સાથે વિનામૂલ્યે બિયારણોની આપ લે કરે છે. આ બીજ બેંકથી પ્રેરાઈને ભરત નશીતને એક સંસ્થાઓ દ્વારા પ્રમાણપત્ર મેડલ શિલ્ડ એવોર્ડ મળ્યા છે. જૂનાગઢ જિલ્લા કે આજુબાજુના વિસ્તારમાં ઝેરી દવા, રાસાયણિક ખાતરોને કારણે અમુક લુપ્ત થતી ઔષધિઓ, ફૂલ છોડ, ખાસ કરીને શાકભાજીના બીજ કે જે અમુક સમય પહેલાં વારસામાં હતું, અત્યારે નેસ્ટ નાબૂદ થવાના આરા ઉપર છે. તો ત્યારે મને એમ લાગ્યું કે હવે આપણા સમની આસામની અંદર આ દેશી બીજ જાળવવા જરૂરી છે. વર્ષો પહેલાં, આઝાદી પહેલાં એક આપણો સ્વાદ હતો કે જે શાક ખાઈએ, રીંગણા, મરચાં, કોબી, ટમેટા, એ સ્વાદ અત્યારે હાઇબ્રિડ બીજને કારણે જતો રહ્યો છે. તો મને એમ લાગ્યું, મેં કીધું આ સ્વાદ પાછો આપણે કેમ લાવવો. તો બીજા રાજ્યોમાંથી બીજ મગાવીએ તેમજ પછાત વિસ્તારમાં જતા હોઈએ અમે, ત્યાંથી મને જે લુપ્ત થતા જાતિના શાકભાજીના બીજ, ઔષધિના બીજ, ફૂલ છોડ, જંગલી છોડ, ઘણી બધી વનસ્પતિના બીજ એકઠા કરી અને આ પ્રવૃત્તિ કરું છું. વર્ષોથી બીજ બેંક ચલાવવા ભરત નશીતે ખૂબ સંઘર્ષ સાથે અનેક સમસ્યાઓનો સામનો કરી બીજ બેંકને જાળવી અનેક રાજ્યમાં સેમિનારોમાં બીજ બેંક દ્વારા બિયારણોની માહિતી માર્ગદર્શન પૂરું પાડ્યું છે. જુદી જુદી વેરાયટીઓના બિયારણો જાળવણી સાથે પેકિંગ તૈયાર કરવા સહિતના કામમાં હાલ તો ભરતના પત્ની નીતા પણ યોગદાન આપી રહ્યા છે. હું પણ મારા હસબન્ડની જોડે આ બીજની પ્રવૃત્તિમાં સામેલ છું. અત્યારે હું ઘરકામ કરતા કરતા પણ આવી રીતે બીજની પ્રવૃત્તિ કરું છું. જે ઘરે બીજ બધા સૂકવવા, ગ્રેડિંગ, પેકિંગ, સફાઈ એવું બધું આ કામ કરીએ છીએ, અને દેશી બીજ કેવી રીતે જળવાઈ રહે એ માટે અમે આ બધું કામ કરીએ છીએ. અને પેકિંગ અમે અત્યારે ગમે ત્યાં બહારના, અમારે વધારે ફોન હોય છે એટલે જે લોકો જે રીતે મગાવે એ રીતે અમે પેકિંગ કરીને બહાર મોકલાવીએ છીએ બીજ બધા. બીજ બેંક ઉપરાંત ફૂલ છોડ, મીઠી લીમડી, અરડુસી, શાકભાજી સહિતના રોપાઓનો ઉછેર કરી વાવેતર કરે છે, જેમાં વધારાના રોપાઓનું વિનામૂલ્યે વિતરણ પણ કરે છે. વનરાજ ચૌહાણ સાથે અશોક બારોટ, જૂનાગઢ. સમાચારમાં આગળ વાત કરીએ તો માંડવી ખાતે આજે નગરજનો દ્વારા શાસકોના સમર્થનમાં અપાયેલા બંધને સમર્થન મળ્યું હતું. એક નગરજન દ્વારા પાલિકા પ્રમુખ સામે નાણાકીય બાબતે આક્ષેપ કરી પત્ર ફરતો કરતા વિવાદ થયો છે, જેને કારણે લોકોએ સ્વયંભૂ દુકાનો બંધ રાખી. સુરત જિલ્લાના માંડવીમાં પાલિકા પ્રમુખ આશિષ ઉપાધ્યાયને લઈને વિવાદ સર્જાયો હતો. માંડવીમાં આજે બંધ એલાન અપાયું હતું અને તે મુદ્દો હતો કે માંડવીના જ એક નગરજન નિલેશ શાહ નામના વ્યક્તિએ પાલિકા પ્રમુખ આશિષ ઉપાધ્યાય સામે નાણાકીય બાબતે આક્ષેપ કર્યો હતો. અને વાત એ હતી કે માંડવી નગરના કબૂતરા ખાનાવાળી મિલકત કે જે વર્ષોથી જૈન મહાજન સંઘના નામે ચાલી રહી છે અને હાલ આ મિલકત બાબતે હાઈકોર્ટમાં કેસ પણ ચાલે છે, જે મુદ્દે પાલિકા પ્રમુખ પર નાણાકીય લેવડ દેવડના આક્ષેપ કરતા આજે નગરજનો, વેપારીઓ, દુકાનધારકોએ શાસકોના સમર્થનમાં માંડવી બંધનું એલાન આપ્યું હતું, જેને સજ્જડ પ્રતિસાદ મળ્યો હતો. તેમ તમામ દુકાનો, બજાર બંધ રહ્યા હતા. માંડવી જૈન મહાજન સંઘ દ્વારા જે નિર્મિત કબૂતરખાનું છે એ માંડવી જૈન સંઘનું છે અને એના ડિમોલિશન બાદ પાલિકા
ની સામે જે સંઘર્ષ થયા છે તેની સામે માંડવીના પ્રમુખ શ્રી આશીષભાઈ ઉપાધ્યાય પર જે એલિગેશનો થયા છે તેમાં માંડવી સમગ્ર આ જડબે સલાક બંને માંડવીના તમામ કસ્બાના લોકો, તમામ જ્ઞાતિના લોકો, તમામ વેપારી વર્ગો એ લોકોએ આ બંધને સમર્થન આપ્યું છે. બંધના એલાનની પગલે નગરમાં પોલીસ બંદોબસ્ત પણ જોવા મળ્યો હતો. શાકભાજી માર્કેટ, નાની મોટી દુકાનો સૌ બંધમાં જોડાયા હતા. કબૂતર ખાનાનો જે વિવાદ ચાલતો હતો, જે અમારા માની નગરપાલિકાના પ્રમુખ પર જે આક્ષેપો થયા છે તેના સખત વિરોધમાં છીએ. અને શાકભાજી એસોસિએશન અમારા માંડવી નગરપાલિકા પ્રમુખ સાથે છે અને અમે સ્વેચ્છાએ બંધ રાખી છે. માંડવી ખાતે નગરપાલિકા પ્રમુખ આશિષ ઉપાધ્યાય માંડવી પાલિકામાં સુકાન સંભાળ્યા બાદ અનેકવાર ગેરકાયદેસર બાંધકામો અને વહીવટમાં નાણાકીય બાબતો અને ભ્રષ્ટાચારના આક્ષેપથી ઘેરાતા જ આવ્યા છે. આજે પણ પ્રમુખનું સમર્થન કરવા બંધ આપ્યું કે પછી ખુદ શાસકોએ પ્રમુખની છબી બચાવવાનો નગર બંધનો માર્ગ અપનાવ્યો એ પણ એક ચર્ચાનો વિષય છે. બંધ તો અપાયો, પરંતુ આખરે ખરો ખુલ્લો અને સત્ય તો નામદાર હાઈકોર્ટના ચુકાદા બાદ જ જાણવા મળી શકે તેમ છે. ધર્મેશ કંસારા, એનએસ ગુજરાત ન્યૂઝ, બારડોલી. સુરત જિલ્લાના બારડોલીના મઢી ગામે આદિવાસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી અધિકાર દિવસની ઉજવણી કરાઈ હતી, જેમાં આદિવાસીઓના મૂળભૂત હકો અંગે આદિવાસીઓમાં જાગૃતિ લાવવાના હેતુએ ઉજવણી કરાઈ હતી. 13 સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી અધિકાર દિવસ તરીકે ઉજવાય છે, ત્યારે સુરત જિલ્લાના બારડોલી તાલુકાના મઢી ગામે મોટી સંખ્યામાં આદિવાસી સમુદાયના વડીલો, યુવકો, મહિલાઓ ભેગા થયા હતા. મઢી ગામમાં રેલી સ્વરૂપે ઉજવણી કરાઈ હતી. આદિવાસી જનજાગૃતિ ગ્રુપ દ્વારા આયોજન કરાયું હતું, જેમાં ખાસ કરીને મઢી તેમજ આસપાસના 17 જેટલા ગામના આદિવાસીઓ જોડાયા હતા. આદિવાસી અધિકાર દિવસના નિમિત્તે આજે મઢી વિસ્તારના આજુબાજુના 17-18 ગામોના લોકો આજે અહીં ભેગા થયા છે પોતાના અધિકારો માટે, અને મઢી બજારમાં રેલી કાઢીને એનો લોકો સુધી એનું પ્રચાર થાય અને લોકો પોતાના અધિકાર જાણે એ માટે નવયુવાનો અને વડીલો સાથે અમે મઢી બજારમાં રેલી કરી છે, જેથી યુવાનો જાગૃત થાય અને સમાજ આગળ આવે. ખાસ કરીને આદિવાસી સમાજના મૂળભૂત હકો છે, જે સંસ્કૃતિ છે, એ અંગે આદિવાસીઓમાં જાગૃતિ આવે એ હેતુથી જનજાગૃતિના ભાગરૂપે કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ધર્મેશ કંસારા, એનએસ ગુજરાત ન્યૂઝ, બારડોલી. તો આગળ વાત કરીએ ઉપલેટામાંથી પસાર થતી મોજ નદી ગાંડીતુર બની છે. મોજ નદીના ધસમસતા પ્રવાહમાં એક મહિલા, એક પુરુષ અને બે બાળકો કોઝવે પર ફસાયા હતા, ત્યારે સ્થાનિકો દ્વારા રેસ્ક્યુ હાથ ધરાયો અને તેમનો આબાદ બચાવ કરાયો. ઉપલેટાના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ગઢડા નજીક આવેલ મોજ ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમનું રૂ લેવલ જાળવી રાખવા દરવાજા ખોલાયા હતા, જેમાંથી ડેમના પાણી છોડાતા મોજ નદી બંને કાંઠે વહેતી થઈ છે. ઉપલેટાથી પસાર થતી મોજ નદીના ધસમસતા પ્રવાહમાં એક મહિલા, એક પુરુષ અને બે બાળકો કોઝવે પર ફસાયા હતા, ત્યારે સ્થાનિકો દ્વારા રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું અને મહિલા પુરુષ સહિત બે બાળકોનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ, ઉપલેટા. સમાચારના અંતમાં વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલા નગરપાલિકાના પાસે 2 લાયબંબા હોવા છતાં એક પણ લાયબંબો આગ લાગે ત્યારે હાલ કામ આવતો નથી, અને હિંમતનગર તલોદથી લાયબંબા બોલાવવાનો વારો આવે છે ત્યારે રિપેરિંગના અભાવે હાલ તો શોભાના ગાંઠિયા સમાન છે. પ્રાંતિજ નગરપાલિકામાં રાજ્ય સરકાર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે અદ્યતન એક નહીં પણ 2 લાયબંબા આપ્યા છે, પણ હાલ તો પ્રાંતિજ નગરપાલિકાના ચીફ ઓફિસર આકાશ પટેલ દ્વારા બંને લાયબંબાનું રિપેરિંગ કે મેન્ટેનન્સ ન કરાવતા હાલ તો બંને લાયબંબા માત્ર શોભાના ગાંઠિયા સમાન બન્યા છે. પ્રાંતિજ સહિત તાલુકામાં આગ લાગવાના પ્રશ્નો બને છે, પણ નગરપાલિકા પાસે બંને લાયબંબા રિપેરિંગ કે મેન્ટેનન્સ ન કરેલ હોવાથી શોભાના ગાંઠિયા સમાન જોવા મળી રહ્યા છે. હાલ તો હિંમતનગર તથા તલોદથી લાયબંબા બોલાવવા પડે છે, ત્યારે લાયબંબા બહારથી જ બોલાવતા લાંબુ અંતર હોવાથી ઘણી વખત બધું જ આગમાં સ્વાહા થઈ જાય છે, તો અડધું સળગી પણ જાય છે, ત્યારે લાખોનું નુકસાન થવા પામે છે.
પ્રાંતિજ પાલિકાના ચીફ ઓફિસર આકાશ પટેલ દ્વારા તાત્કાલિક બંને લાયબંબા રિપેરિંગ કરવામાં આવી અને એક નવો લાયબંબો ખરીદવામાં આવી તેવી માંગ ઉઠવા પામી છે. જીલ રાવલ, એનએસ ગુજરાત ન્યૂઝ, પ્રાંતિજ. તો હાલના સમાચારો બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.